અત્યંત આનંદપૂર્વક આવેલા તમામ વાલીઓએ ત્યારબાદ પોતાના બાળકો સાથે પંટાગણમાં સ્થાન લીધું હતું માતૃ પિતૃવંદના સંસ્કરણ અને આપણી સંસ્કૃતિની જાળવણી અને સત્કાર એ પ્રેસિડેન્સી સ્કૂલની વાસ્તવિક પરંપરા રહી છે પરંપરાગત આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વાલીઓ અને વિદ્યાર્થીઓની ઉત્સાહપૂર્ણ હાજરીથી પંટાગણ અત્યંત શોભી રહ્યું હતું વિદ્યાર્થીઓએ પ્રાર્થના પ્રસ્તુત કરી હતી ત્યારબાદ માતા પિતાને અવકાળતું સ્વાગત રજૂ કર્યું હતું અને માતા પિતાની યશ ગાથા સભર સુંદર ગીતોની અભિનય સહ પ્રસ્તુતિ કરી હતી અત્યંત નિર્દોષ અભિનય સભર કૃતિઓ નિહાળી માતા પિતા ખૂબ જ ભાવવિભોર થઈ ગયા હતા આ પ્રસંગે આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રવક્તા અને પૂર્વ અધ્યક્ષ ડોક્ટર દીપકભાઈ રાજ્યગુરુ ઉપસ્થિત રહ્યા હતા તેમણે વાલીઓને ખૂબ જ પ્રોત્સાહક અને પ્રેરણાત્મક વાતો કરી હતી આજના સમયમાં કોઈ શાળા આવા પરંપરાગત કાર્યક્રમોને હજુ પણ નિયમિત રીતે ઉજવે છે એ બદલ શાળાને અભિનંદન આપ્યા હતા શાળાના મેનેજમેન્ટ શિક્ષકોને સંસ્કારી ઘરોહર તરીકે પારિવારિક વાતાવરણ સર્જાવા બદલ બિરાદવામાં આવ્યા હતા શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા એકત્રિત થયેલા રકમો એકાવન હજારની રકમોનો ચેક આ તબક્કે શહીદ પરિવારોને સહાય કરનારી સંસ્થા જય જવાન નાગરિક સમિતિના પ્રતિનિધિ ભીખુભાઈ ડોબરિયાને સ્કૂલ તરફથી ટ્રસ્ટી વર્ય પ્રાધ્યાપક એન એમ કાર્યા તથા હિતેન્દ્રભાઈ ચુડાવાડાના શુભહસ્ત અર્પણ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે શાંતિ વિદ્યા વિહારના ભૂતપૂર્વ આચાર્ય હસમુખભાઈ પટેલ જ્ઞાન ગંગા વિદ્યાલયના સંચાલક નવનીતભાઈ ગોપાણીએ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી કાર્યક્રમને પ્રેરણા પૂરી પાડી હતી વિદ્યાર્થીઓ અને વાલીઓની મોટી સંખ્યા સાથે આ કાર્યક્રમ ખૂબ જ સફળ અને આનંદમય બની રહ્યો હતો સ્કૂલના શૈક્ષણિક બિન શૈક્ષણિક સ્ટાફે સમગ્ર વ્યવસ્થામાં આગવી જવાબદારી નિભાવી હતી અંતિમ ચરણમાં ગિટારવાદન ના સુરીલા ગીતોએ કાર્યક્રમને યાદગાર બનાવ્યો હતો અંતમાં રાષ્ટ્રીય ગીત સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો નટુભાઈ કારિયા ટ્રસ્ટી પ્રેસિડેન્સી સ્કૂલ પ્રેસિડેન્સી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રેસિડેન્સી સ્કૂલ દ્વારા દર વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થાય છે એ સાથે સાથે બાળકોમાં સંસ્કારનું સિંચન થાય અને જ્યારે સંયુક્ત કુટુંબ ઉગતા જાય છે અને વિભક્ત કુટુંબોની માત્રા વધતી જાય છે ત્યારે એ કુ સંયુક્ત કુટુંબને જોડી રાખવા માટે અમે સૌ પ્રથમ તો દાદા દાદી નાના નાની સંમેલનનું આયોજન કર્યું સોળ વર્ષથી કાર્યક્રમ કરતા હતા બાળકો સાથે દાદા દાદીને પણ બોલાવતા હતા પણ એમાં એક ખૂટતી કડી હતી માતૃપિતૃ બાળકોની અંદર માતા પિતા પ્રત્યે પણ એટલો આદર થાય અને માતા પિતાને પણ એટલો આદર આપે એ હિસાબે એ ત્રીજી વચ્ચેની કડીને બાળકો અને દાદા દાદી વચ્ચેની જે જનરેશન વચ્ચેની જે કડી છે એનું પણ મહત્ત્વ એટલું જ હોય અમે માતૃપિતૃ વંધાનો કાર્યક્રમ શરૂ કર્યો અને છેલ્લા સાત વર્ષથી આ કાર્યક્રમ કરીએ છીએ એમાં લગભગ આજે બારસો જેટલા વાલીઓ ઉપસ્થિત છે અને વાલીઓ માટે અલ્પાહની વ્યવસ્થા રાખી છે આખી સ્કૂલની અંદર ફરીને બાળકોની વિવિધ પ્રવૃત્તિઓ જોવે છે બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તે વાલીઓએ રાખ્યું અને અત્યારે એના માટે સંગીત સંધ્યાનો અને મોટિવેશનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે સાથે સાથે જય જવાન નાગરિક સમિતિને દર વર્ષે છેલ્લા છવ્વીસ વર્ષથી દર વર્ષે બાળકો દ્વારા એકઠી કરાયેલી રકમમાંથી એકાવન હજાર રૂપિયા નો ચેક આજે અર્પણ કરાયો છે જય જવાન નાગરિક સમિતિ કે જે શહીદ પરિવાર માટે કામ કરે છે અને અંજન વિકાસ કેન્દ્રને પણ એક ચેક અર્પણ કરાયો છે